નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્ચાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચાનમુક કારો સર્વ પાપપ્પાસ્રમ મંગલાણંમ છે સવેસીમ પડવા મોહી મંગલમ માસિક ધર્મ પાલનની મહત્તા ઉપર આપણે વિચારણા કરી રહ્યા છીએ જો આપણે જોઈએ કે ફોર્થ ડે ઓનવર્ડ્સ સ્નાન કર્યા પાછળ ઘરના કામો કરી શકાય છે ફિફ્થ ડે ઓનવર્ડ્સ સામાયિક કરી શકાય પ્રતિક્રમણ કરી શકાય પ્રભુ દર્શન કરી શકાય પ્રભુની અઘ્ર પૂજા કરી શકાય ને ભાવ પૂજા પણ કરી શકાય છે પણ આઠ આઠમા દિવસથી ફ્રોમ એથ ડે ઓનવર્ડ્સ પ્રભુની અંગ પૂજા આપણે કરી શકીએ છીએ નવસ્મરણ અને સજ્જાય જે સૂત્ર સજ્જાય હોય છે ધમો મંગલ અને નંદી સૂત્ર એવા સજ્જાયની નો જે પાઠ છે તે બોલી શકાય છે ફ્રોમ એથ ડે એ ક્વેશ્ચન છે કે આપણે કીધું કે જ્ઞાનના અભ્યાસથી જ્ઞાનની આશાતના થાય છે તો પછી ધર્મ ધ્યાન કેવી રીતે કરવાનું તો હવે ધર્મ ધ્યાન જે છે ને હવે એમસી માં શું કરવાનું ધર્મ ધ્યાન કરવા માટે બેસવાનું તો હવે ધર્મ ધ્યાન નું મિનિંગ શું થાય છે એટલે શું કરવાનું અને કેવી રીતે કરવાનું ધર્મ ધ્યાન એટલે શું તો ધર્મ ધ્યાન ના ચાર પ્રકારે એ કરી શકાય છે એક તો છે આજ્ઞા વિચય એટલે કે તેમાં આત્મચિંતન કરવાનું કે પ્રભુની આજ્ઞાઓ શું શું છે અને તે બધી આજ્ઞાઓનું શું હું પાલન કરું છું હું નથી કરતી આટલી બધી આજ્ઞાઓ છે તો એની પાલન હું નથી કરતી તો હવે શુદ્ધ થયા બાદ હું અવશ્ય કરીશ આવા પ્રકારની વિચારણા કરવાની તે છે આજ્ઞા વિચય પછી અપાય વિચય તો એમાં એવી રીતે વિચારણા કરી શકાય કે પ્રભુએ શું શું કહ્યું છે શું શું કરવા કહ્યું નથી બરાબર જેમ કે રાત્રિ ભોજન ત્યાગ કરવા કહ્યું છે કંદમોળ ત્યાગ કરવા કહ્યું છે અઢાર બાબત ત્યાગ કરવા કહ્યું છે કષાયોનું સેવન ત્યાગ કરવા કહ્યું છે તો તો શું હું આ બધું ફોલો કરું છું આવા પ્રકારના જે પણ અપાયો છે એટલે જે કરવા ન યોગ્ય જે પણ છે તો શું હું આ ફોલો કરું છું તો તેનું આત્મચિંતન કરવાનું પછી થર્ડ આવે છે સંસ્થાન વિશે તો એમાં આપણને વિચારણા એ કરવાની કે આ જે ચૌદ રાજ લોક છે તો એ કેટલું વિશાલ છે અને અનાદી કાળથી હું ક્યાં ક્યાં રખડી રખડીને લાખો અનંતા પણ ભવો કર્યા હશે તો મને આવતા ભાવમાં ક્યાં જવાનું છે અને કયા ભાવમાં જવાની હું તૈયારી મારી ચાલી રહી છે આ ભવમાં અને મારું અંતિમ લક્ષ્ય કયો છે ક્યાં છે મારો જવાનું છે મારો સાચો ઘર કયો છે મારો તો ટેમ્પરરી ઘર છે એટલે આવા આવા પ્રકારની વિચારણા કરી શકાય છે એને ધર્મ ધ્યાન કહેવાય છે એટલે પરથી ખસીને આપણે સ્વમાં આવવાનું છે બરાબર આવા પ્રકારનું ચિંતન કરવાનું પછી ફોર્થ છે વિપાક વિચય એટલે શું હોય છે એમાં વિચારણા કરવાની કે મેં પૂર્વ કર્મો કરેલા હશે કે મને આવા અંતરાયો નડે છે આ ભાવમાં બરાબર મારા પ્રભુથી એ દૂર કરી રહ્યા છે આ બધા અંતરાયો આ કર્મો અને મારા જ દ્વારા કરેલા જે કર્મો છે છતાં પણ મેં ક્યાંક કઈક પુણ્ય તો કરેલો હશે કે જેના દ્વારા અથવા તો પ્રભુની ભક્તિ કરી હશે કે મને આવા પરિવાર વાળા મળ્યા છે આજે કે જેઓ મને એમસી પાડવા માટે સહાય કરી રહ્યા છે અને વળી દુર્લભ એવા પ્રભુની વાણી અને જીન શાસન પણ મને પ્રાપ્તિ એની પણ પ્રાપ્તિ થઈ છે એટલે તો હવે મને આ મળેલા જે આ ભવ છે તો એનો સદુપયોગ કરીને ફટાફટ બની પુરુષાર્થ કરવાનું છે તો આવા પ્રકારની વિચારણા કરવાની એને ધર્મ ધ્યાન કહેવાય છે તેને આત્મચિંતનમાં પણ હજી આપણે એક્સટેન્ડ કરી શકાય છે હજી ડીપમાં જઈએ તો આત્મચિંતનમાં પણ આપણા આપણે જઈ શકીએ છીએ તો આ પ્રકારની જે ધર્મ ધ્યાન એટલે કે આત્મચિંતન કે વિચારણા જે છે ને તો તે કરવામાં જ્ઞાનાવર્ણ્ય કર્મનું બંધ નથી થતું એમસી માં બટ ઇનફેક્ટ વિપુલ પ્રમાણમાં કર્મોની નિર્જરા થાય છે આવું ધર્મ ધ્યાન તો આપણને માત્ર એમસીમાં જ નહીં બટ જીવનના દરેક ક્ષણે ક્ષણે આપણને કરતા જ રહેવું જોઈએ પણ જ્ઞાનનો અભ્યાસ નહીં કરવાનો હવે તેનો અર્થ શું થાય છે કે પુસ્તકો લઈને વાંચવા માટે બેસવાનું નહીં ભલે તે કોલેજની બુક્સ હોય કે ધાર્મિક પુસ્તકો હોય પછી કોઈની પણ કોઈની સામે બેસીને અથવા તો કોઈને સામે બેસાડીને અથવા તો મોબાઈલ દ્વારા કોઈ પણ પ્રકારના ક્લાસ અટેન્ડ કરીને જ્ઞાનની પ્રાપ્તિ પણ કરાય નહીં સૂત્રો ભણાય નહીં ગોખાય નહીં સૂત્રના અર્થ પણ ભણાય નહીં કોઈના પણ દ્વારા અને પોતાને પણ ગોખવાનું નહીં ત્યારે એટલે એનાથી જ્ઞાન આ ના થાય છે અને કર્મોનું બંધ થાય છે જ્ઞાના વર્ણિય કર્મના વિપાક પણ ભયંકર હોય છે એટલે આ ડિફરન્સ સમજવાનું કે ધર્મ ધ્યાન અલગ છે અને આપણે જે કહી રહ્યા છીએ કે જ્ઞાનનો અભ્યાસ જે નહીં કરાય તો તે અલગ છે પછી બીજું ક્વેશ્ચન છે કે એમસીના દિવસોમાં સવારમાં ગેસ પૂંજાતું ન હોય તો જીવ હિંસા થતી હોય તો શું કરવાનું તો હવે બીજા દ્વારા એ કરાવી લેવાનું ગેસ ને જે પુંજણો કરવાનો હોય પૂંજ એટલે જે પ્રમાર જવાની જે હોય કરવું જરૂરી છે તો તે બીજા કોઈ દ્વારા કરાવવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે હિયર ઇન દુબઈ ઓલ આર ડુઈંગ એમસી ફોર ટુ ડેઝ ઓનલી તો તે ચાલે તો હવે ટુ ડેઝ સુધી પણ ટુ ડેઝ માટે પણ આપ પાલન કરો છો તો તેની ખૂબ ખૂબ અનુમોદના પણ શ્રી ઠાણાંગ સૂત્ર પ્રમાણે સેવન્ટી ટુ આર્સ સુધી પાડવું આવશ્યક હોય છે અડાડ બિલકુલ પણ કરવાની ન હોય બરાબર હવે સેવન્ટી ટુ આર્સનું જો સેવન્ટી થ્રી આર્સ થાય સેવન્ટી ફોર આર્સ થાય તો એ એક વખત ચાલે પણ ઓછું તો બિલકુલ નહીં કરાય કારણ કે તે શાસ્ત્રકાર ભગવંતોએ કહ્યું છે આ ઠાણાંક સૂત્ર પ્રમાણે સેવન્ટી ટુ આર્સનું એટલે એ પાલન કરવાનું ટુ ડેઝમાં નાઈને પતાવી દેવાનું એ બિલકુલ નહીં ચાલે બીજું ક્વેશ્ચન છે કે યંગ ગર્લ્સ કાન્ટ અવોઇડ સ્ટડીઝ ફોર થ્રી ડેઝ વોટ ઇઝ ધ રેમેડી ઓકે તો સ્ટડીઝ તે પણ આત્મકલ્યાણ અને મોક્ષ આપવાનું આજે કોલેજ સ્કૂલ કોલેજની સ્ટડીઝ છે તે કંઈ આત્મકલ્યાણ કે મોક્ષ અપાવવાનું નથી તો તેને માત્ર થ્રી ડેઝ સુધી જો ગૌણ કરવામાં આવે એટલે કે સાઈડમાં મૂકવામાં આવે તો ચાલે કારણ કે શું થાય છે આપણે પ્રોફિટમાં જતા નથી પણ ઇનફેક્ટ ઘણું જ લોસમાં જઈએ છીએ થ્રી ડેઝમાં આપ જેટલું સ્ટડીઝ કરી લેશો એનાથી જે પ્રોફિટ થશે માર્ક્સનું કે કંઈ પણ પ્રોફિટ થશે કે જે પણ હોય તો એનાથી વધારે તો આપ લોસમાં જવાના છો આગળ જઈને જે દુર્ગતિઓ જે ભાવ આપણને ફેસ કરવા પડશે તો તે ત્યાં પછી શું કરશો એટલે માત્ર આપણને આ ભાવનું વિચારવાનું નહીં આપણને દીર્ઘદર્શિતા આપણે આ આ એ પણ એક ગુણ છે બરાબર જે શ્રાવકોને કેળવવું જોઈએ જોઈએ નામનું પણ એક ગુણ છે કે આપણને બસ આ ભાવ તો છેલ્લું ભાવ નથી ને આગળના પણ ભાવો માટે આપણને વિચારવાનું છે એટલે સ્ટડીઝ કરવાથી ગાઢ જ્ઞાનાવરણીય કર્મોનું બંધ થાય છે પછી તે કર્મોના ફળને ભોગવવું ભારે પડી જાય છે એટલે પ્લાન કરીને શુદ્ધ અવસ્થામાં હોઈએ આપણે યંગ ગર્લ્સ હોય તો ત્યારે જ એમને સ્ટડીઝ કરાવી લેવાની પણ જો તે પણ બિલકુલ પોસિબલ ન થાય તો પછી શું કરવાનું ગુરુ ભગવંતો પાસેથી ગીતાર્થ ગુરુ ભગવંત પાસેથી પ્રાયશ્ચિત લઈ લેવાનું તે જરૂરી છે બીજું ક્વેશ્ચન છે કે નવકાર મંત્ર બોલતા રસોઈ કરીએ તો ચાલે તો આ લગભગ નોર્મલ ડેઝનું ક્વેશ્ચન છે કારણ કે નોર્મલ ડેઝમાં રસોઈ કરાય છે તો તો હા બિલકુલ ચાલે મંત્ર બોલતા ટાઈમ બોલતા બોલતા રસોઈ કરીએ તો તે તો તો ઉત્તમ છે માનસિક જાપ સતત ચાલુ રહેવું જ જોઈએ તો આપણે જો નવકાર મંત્ર બોલતા બોલતા રસોઈ બનાવીએ તો જે શુભ પરિણામો જે ચાલતા હોય છે તો એના દ્વારા બનાવેલી જે રસોઈ છે તો તે ખાનાર વ્યક્તિઓના ભાવો ઉપર પણ સારી પોઝિટિવ અસર થાય છે એમના મનના પરિણામો જે ભાવો છે તો તે પણ શુદ્ધ થાય છે તો તે બહુ સરસ હોય છે પછી બીજું ક્વેશ્ચન છે કે ડેટ લંબાવવાની જે એલોપેથી ટેબ્લેટ્સ લેતા હોઈએ છીએ તો ત્યારે પૂજા જાત્રા થાય તો હા તો બરાબર રીતે ટાઈમ ટુ ટાઈમ જે હોય છે તો તે ખાવાની હોય તો ત્યારે એ જ્યાર સુધી આપણે લંબાવવાની જે ટેબ્લેટ્સ ખાઈએ છીએ તો ત્યાર સુધી શુદ્ધ અવસ્થામાં રહેલું હોય છે શરીર તો એના કારણે પૂજા જાત્રા કરી શકાય છે પણ એમાં પણ સાવધાની રાખવાની કે કે બરાબર ટાઈમ ટાઈમ ટુ એટલે બધું પછી કરવાનું ક્વેશ્ચન છે ઇન ધ હાઉસ ફ્રોમ વિચ ડે કેન વી દિયા દિયાબત્તી તો ઘરમાં દિયાબત્તી ક્યારથી કરાય ફિફ્થ ડે ઓનવર્ડ્સ કરી શકાય છે આપણા એ લેડી દ્વારા અને તેમજ જીનાલેમાં પણ દર્શન કરવા જઈ શકાય છે ફિફ્થ ડે ઓનવર્ડ્સ અને અગ્રપૂજા પણ કરી શકાય છે ભગવંતે સેવન્ટી ટુ આ બાદ જ સ્નાન કરીને અડાડ કરી શકાય તેવું કહ્યું છે પણ જો બહુ જ અતિ આવશ્યક કાર્ય કોઈ હોય જવું પડે છે તો માત્ર એક કલાક જેટલું આગળ હેર વોશ કરી લઈએ અને તેનું પણ પ્રાયશ્ચિત આવે પછી તો એક વખત તે ચાલે પણ આટલા બધા કલાકો આગળ ન કરાય તો એ ધ્યાન રાખવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે પ્રતિક્રમણ કરતી વખતે સડનલી એમસી માં થઈ જઈએ તો પ્રતિક્રમણ નહીં કરવું તો આપણને સાવધાની રાખવાની આપણને ખબર હોય કે આપણે

એક્સ્ટ્રા આસન હોય બીજો કોઈ એક એકસ્ટ્રા એવું આસન રાખવાનું કે આપણે બાય મિસ્ટેક જો થઈ જઈએ તો આવું કોઈ એક એક એક્સ્ટ્રા આસન હોય તો એ લઈને બેસવાનું તેના ઉપર બેસીને પ્રતિક્રમણ સાંભળવાનું એવી રીતે કરી શકાય એટલે ત્રણ ત્રણકાર ગણીને પ્રતિજ્ઞા લીધા વગર કર્મી બનતી પ્રતિજ્ઞા લીધા ત્રણ અવકાર ગણીને પ્રતિક્રમણ સાંભળવા બેસવાનું અને કરી લેવાનું હોય તેવી રીતે અને સમજો કે એક એક બે દિવસ આગળ આગળ જો થઈ જતું હોય તો એક બે દિવસ પહેલાથી જ પૂજા નહીં કરવાની એટલે સ્ટોપ કરવાનો માત્ર દર્શન કરી લેવાના અને અગ્રપૂજા વાવ પૂજા કરી લેવાનું ઓકે બીજું ક્વેશ્ચન છે કે અજાણતા જિનાલય ઉપાશ્રયમાં આપણે થઈ જઈએ એમસી માં તો ઓકે તો પ્રાશ્ચિત વાળા આપણને ભાવો આવવા જોઈએ ઘણું જ એટલે આવું જો થઈ જાય તો આપણા મનમાં ખૂબ જ તીવ્ર પ્રાયશ્ચિતના ભાવો આવવા જોઈએ અને પછી શુદ્ધ આપણે પોતે શુદ્ધ થઈ જઈએ પછી ફટાફટ આ જે જીનાલય છે તો એને દૂધ અને પાણી દ્વારા એ જિનાલય કે તીર્થ સ્થળનું શુદ્ધિકરણ કરાવવું આવશ્યક છે કરવું અથવા કરાવવું તે આવશ્યક છે ભગવાનને પણ અઢાર અભિષેક પછી એ થા થતા જ હોય છે એવરી યર તો દરેક જિનાલયોમાં થતા જ હોય છે પણ તે વિશેષ કરી લેવાનું કરાવી લેવાનું અને પ્રાયશ્ચિત પણ લઈ લેવાનું

આ પાલન થતું નથી તો બીજાને પણ વપરાવું નહીં ધ્યાનમાં રાખવાનું એમને પણ પાપ લાગે છે પછી બીજું ક્વેશ્ચન છે કે કોઈકનો કોઈક જો આગ્રહ રાખે કે એમસીમાં અમારે ત્યાં અલાઉડ છે અમને ચાલશે તો તો ત્યારે શું કરવાનું તો તેઓ ભલે આગ્રહ કરે છે પણ આપણને પ્રભુએ ના પાડી છે ને માટે પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું અને પાપથી પોતાના આત્માને બચાવવું તે જરૂરી છે

શું આવે છે સૂત્ર પાઠ આવે છે નવસ્મરણ પણ આવે છે એટલે આ બધું સાંભળવું ના જોઈએ ચૈત્યવંદન વગેરે એ પણ વચવચમાં આવતું હોય છે ક્યારેક લઘુ લઘુકલ્પ પણ સંભળાવી શકે છે એટલે કઈ પણ હોઈ શકે છે તો તે નહીં સાંભળવાનું પણ ભક્તિ ગીતો હોય ને તો તે આપણે સાંભળી શકીએ છીએ બીજો કોઈ વગાડે મોબાઈલમાં તો આપણે સાંભળી શકીએ છીએ ભક્તિ ગીતો પણ એમાં પણ પોતાને શું કરવાનું તો આવા જો અનઅવોર્ડેબલ સરકમસ્ટાન્સીસ રહેલા હોય તો પછી પોસિબલ જો ન એટલે પોસિબલ હોય તો પછી ન જ જવાય પણ છતાં જો જવું જ પડે છે તો પછી ઓબ્વિયસલી એક્ઝામ્સ છે ફાઈનલ બોર્ડ એક્ઝામ છે તો જવું પડશે તો શું કરવાનું ત્યારે એક્ઝામનું જે કાર્ય છે તો તે ફટાફટ પૂરો કરીને એટલે જેટલો આર્ટ છે બરાબર એક્ઝામનું પેપર લખી લેવાનું અને પછી ઘરે તરત આવી જવાનું પછી ત્યાં ઊભા નહીં રહેવાનું ફ્રેન્ડ સાથે વાતચીત કરવા માટે કે વધારે અડાઅડ નહીં કરવાની પછી પાછો ઘરે ફટાફટ આવી જવાનું અને પછી પ્રાયશ્ચિત લઈ લેવાનું નોટડાઉન કરી લેવાનું કઈ ભૂલવાનું નહીં એક એક નોટડાઉન કરી લેવાનું આપણે જેવી રીતે આપણા હેપી મેમરીઝ રાખતા હોઈએ તો એ બધું યાદ રાખીને કઈ થવાનું નથી યાદ તો રાખવું જો હોય તો આપણે પોતે જે પણ કર્મો કરી રહેલા હોય છે ને તો તે યાદ રાખવાના યાદ કરી કરીને એમનું પ્રાયશ્ચિત કરતા રહેવાનું તો એ કામમાં આવશે પછી બીજું ક્વેશ્ચન છે કે કારમાં સાથે બેસી શકાય એટલે જે એમસી વાળા વાળી હોય સ્ત્રી તે બીજા સાથે કારમાં બેસી શકે તો હવે નહીં બેસવાનું બહાર ફરફર કરવા નહીં જ નહીં ઘરમાં બેસી રહેવાનું ત્યાં આપણે એકદમ સમીપમાં કારમાં બેસીએ તો એ સાથે બેસવાથી શું થાય છે સમીપમાં બેસવાથી શું થાય છે અશુભ પૂતગોલોની સાથે સંપર્ક થઈ જાય છે કે નેગેટિવ ઓરાની અંદર આપણું એન્ટ્રી થઈ જાય છે સંયોગ થાય છે તો એ કરવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે પુરુષને પણ ભવો કરવા પડે વિષય સુખના કારણે એવું ક્વેશ્ચન છે તો હા તેમણે પણ ચીકણા પાપ કર્મોનું બંધ થાય જ છે બીજું ક્વેશ્ચન છે કે જીનવાણી શ્રવણ ક્યારથી થાય તો ફિફ્થ ડે ઓનવર્ડ્સથી જીનવાણી શ્રવણ માટે જઈ શકાય ઘર દેરાસર માટે પણ ફિફ્થ ડે ઓનવર્ડ જઈ શકાય છે હવે ઘરમાં જીનાલે હોય છે તો એમાં પણ દર્શન કરવા માટે ફિફ્થ ડે ઓનવર્ડ આપણે જઈ શકીએ છીએ પછી ક્વેશ્ચન છે કે મંત્ર જાપ ક્યારથી થાય તો આંગળીના વેઢાથી આપણે જાપ કરી શકીએ છીએ પણ ફિફ્થ ડે ઓનવર્ડ આપણે માળા લઈને જાપ કરી શકીએ છીએ બરાબર અને જે એમસી ના ત્રણ દિવસ હોય ને તો ત્યારે તો માનસિક નૌકાર જાપ આપણે કરી શકીએ છીએ હોઠ કે જીભ હલાવ્યા વગર પછી બીજું ક્વેશ્ચન છે કે સમટાઈમ્સ ઇન સ્પાઇટ ઓફ ટેકિંગ મેડિસિન્સ ફોર ડિલેઇંગ પીરિયડ્સ લિટલ સ્પોટિંગ અકર્સ દેન ધેટ ટાઈમ કેન વી ગો ટુ દેરાસર ઓર નોટ તો હવે એક વખત એક વાત સમજી લેવાની કે જો અશુદ્ધિ દેખાય તો પછી નહીં જવાનો ક્યારેક કેમ કારણ કે આપણે જ્યાં ડિલે કરવાની મેડિસિન ખાતા હોઈએ છીએ ને તો ત્યાં એ ક્યારેક ફેલ પણ થઈ જાય છે બરાબર એ ફેલ પણ થઈ જાય છે અને અંતરાય પણ સ્ટાર્ટ થઈ જાય છે એટલા માટે પછી જો આપણને દેખાય ને તો પછી અવોઈડ કરવાનું પછી નહીં જવાનું એ ધ્યાનમાં રાખવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે છીંક શા માટે ચાલતી નથી ઓકે તો આ એક અલગ છે આ ટોપિક થી અલગ ક્વેશ્ચન છે તો હવે એ સમજવાનું કે સમજો કે સાવત્સરિક પ્રતિક્રમણ આપણે કરતા હોઈએ છીએ તો એમાં જો છીંક આવી જાય છે તો તેને અપશુકન માન માનવામાં આવે છે એટલે કે છીંકનાર અને જે સમૂહમાં સંઘ જે પ્રતિક્રમણ કરી રહ્યા છે તો બંને માટે તે અપશકુન શુકન જેવો હોય છે એટલા માટે છીંકવાનું ન હોય પ્રતિક્રમણ કરતી વખતે બરાબર અને જો સમજો કે છીંક આવી જાય તો પછી આપણામાં કેવું હોય છે કે એક સ્નાત્ર પૂજા ભણાવવાની હોય છે એ પણ ગુરુ ભગવાનને પૂછવાનું પહેલા આવું થયું છે તો શું કરવાનું તો મોસ્ટલી એ કહેતા હોય છે એટલે એમને જ પૂછવાનું અને પછી જે એ કહે એવી રીતે પછી ઉપચાર કરવાનો હોય છે તો એમ પૂજા ભણાવવાની કહેતા હોય છે છે અને ચાર કરાય ગંભીરા સુધી આવું હોય છે અને એ તો ગુરુ ભગવંતને વિશેષ એમના દ્વારા જાણકારી લેવાની બરાબર શું કરવાનું નહીં પ્રાયશ્ચિત વગેરે આ બધું આખું ટોપિક ગુરુ ભગવંતો જ અધિકાર છે તો એમને જ પૂછવાનું તો હવે આગળ બીજું ક્વેશ્ચન છે કે મોબાઈલમાં વ્યાખ્યાન સાંભળી શકાય શું તો હવે ગુરુ ભગવંતોના વ્યાખ્યાન તે શેના ઉપર આધારિત હોય છે સૂત્ર હોય અથવા તો આગમ શાસ્ત્ર ઉપર જ બેઝડ રહેલા હોય છે અને તેઓ તે આગમ શાસ્ત્રની શું કરે બે લાઇન્સ ખબર છે કે સ્ટાર્ટિંગમાં કહે કે આ આગમશાસ્ત્રમાં આ બે લાઇન્સ છે એક એટલે એક ગાથા બોલે સંભળાવે અને પછી એનું વિવેચન કરતા હોય છે માટે તે સાંભળાય નહીં આપણા દ્વારા પછી બીજું ક્વેશ્ચન એમાં છે કે ન્યૂઝપેપર રીડ કરી શકાય મોબાઈલમાંથી તો તે પણ ને એટલે સમજી લેવાનું કે કોઈ પણ પ્રકારનું વાંચન લેખન કે અભ્યાસ કરી ન શકાય જ્ઞાનનું તો તે ધ્યાન રાખવાનું અને આપણે જે વાત કરી ધર્મ ધ્યાન કરી શકાય તો એ ધર્મ ધ્યાન કરી શકાય જે આત્મચિંતન છે કે આપણે શું કરી રહ્યા છીએ એ જે જનરલ છે આપણા આત્માનું ચિંતન તો દરેક ક્ષણે ક્ષણે કરતા રહેવાનું તો ધર્મ ધ્યાન કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી આવતું તો ધર્મ ધ્યાન કરી શકાય છે આત્મચિંતન વિચારણા તે અવશ્ય કરવાનું જ હોય છે પછી બીજું ક્વેશ્ચન છે કે ઓકે વી સી લિટલ અશુદ્ધિ એન્ડ આફ્ટર ટુ ડેઝ ઇટ સ્ટાર્ટ્સ સો ફ્રોમ વેન ડુ વી સીટ સપરેટલી જો આવી રીતે કાંઈ દેખાતું હોય તો સાઈડમાં બેસી જવાનું દર્શન પૂજા બંધ કરી દેવાનું કારણ કે ક્યારે પણ સ્ટાર્ટ થઈ શકે છે તો તે આપણને ખબર નથી એટલે આપણને જો આવું લાગે કે દેખાય છે તો પછી સાઈડમાં જ બેસવાનું પછી બીજું કાંઈ કરવાનું નહીં ઘરના કાર્યો પણ કરવાના નહીં પછી ક્યારે સ્ટાર્ટ થઈ જાય આપણને થોડી ખ્યાલ છે એટલે તે બધું પ્રિકોશન્સ લેવાના પછી બીજું ક્વેશ્ચન છે કે માત્ર કિચન ને અડીએ નહીં પણ પાર્શિયલી પાડીએ તો ચાલે તો આટલું સરસ આપ કરો છો તો હવે ટ્રાય કરવાનું કે સંપૂર્ણ પાડી શકો આપ માત્ર શું કરવાનું છે એક્સ્ટ્રા બેડ કે સોફા ઉપર સુવાનું બેસવાનું બંધ કરવાનું છે બીજું શું છે અલગ બાથરૂમમાં જવાનું છે થોડુંક એક્સ્ટ્રા છે બસ તો એ તો કરી શકાય છે ઇમ્પોસિબલ નથી આપણે આટલું થોડુંક એક્સ્ટ્રા કરવાથી પાપથી આપણે બચી શકીએ છીએ કારણ કે બીજાને અડાઅડ કરીએ પછી તેઓ જઈને આગળ બીજું બધું અડી અડી જાય તો એટલે કિચનમાં પણ તેઓ જઈને અડી જાય છે અડી નાખે છે બધું ટચ કરે છે તો પછી વાયા વાયા બધી અડાઅડ તો થઈ જાય છે ને એટલે કંઈ ફાયદો થતો નથી એટલે સંપૂર્ણ પ્રોપરલી પાડવાનું પછી ફિફ્થ ડે ચોખાઈ હોય તો બીજાને પ્રતિક્રમણ કરાવી શકાય તો હવે એ ધ્યાન રાખવાનું કે અમુક સૂત્ર હોય નવસ્મરણ જેવા જે હોય તો તે ચૈત્યવંદનમાં આવતા હોય છે તો તે બોલી નહી શકાય બરાબર અને સૂત્ર વાળી જે સજ્જાયો હોય છે તો તે પણ નહીં બોલવાની હોય નંદી સૂત્ર સૂત્રો મંગલ વગેરે તો તે ધ્યાન રાખવાનું એટલે બીજા કોઈને કહેવાનું બોલવા માટે સાત દિવસ સુધી બીજો કોઈ હોય તો શુદ્ધ હોય તો તે કરે તે કરાવે પ્રતિક્રમણ સેવન ડેઝ સુધી પછી બીજું ક્વેશ્ચન છે કે કેન વી ડુ અઢાર અભિષેક ઓન ફોર્થ ઓર ફિફ્થ ડે ઓકે તો અઢાર અભિષેક જે છે ને તો તે પ્રભુની અંગ પૂજા જ હોય છે એથ ડે ઓનવર્ડ્સ જ કરાય છે પછી બીજું ક્વેશ્ચન છે કે શું સિન્થેટિક ક્લોથ્સ ચાલે તો પોલિસ્ટર ચાલે નાયલોન ચાલે તો સમ હવે જો સમજો કે રેશમીને આપણને જ કહ્યું છે કે રેશમી કે ઊનના વસ્ત્રો છે તો તે ચાલે છે આર્ટિફિશિયલ સિલ્ક પણ એકવાર ચાલે પણ હવે પોલિસ્ટર નાયલોનના ક્લોથ્સ પણ જે આવતા હોય છે તો તે પણ ચાલે છે બરાબર પણ એક વાત ધ્યાન રાખવાની કે જે આ નાઇલોન પોલિસ્ટરના જે હોય છે ને તો તેમાં કોટન મિક્સ હોવું ન જોઈએ અહીંયા જો આ ફોટોમાં આપ જોઈ શકો છો કે પાણી પણ અબ્ઝોર્બ કરતું નથી એટલે આ જે હોય છે ને તો તે એમાં રિફ્લેક્ટિવ પ્રોપર્ટીઝ હોય છે એટલે એ અબ્ઝોર્બ કરતા નથી આ જે મટીરિયલ્સ હોય છે ને હવે રેશમીમાં શું છે એ તો પાણી અબ્ઝોર્બ કરે છે બરાબર છે પણ એ જે આજે જે અશુભ વર્ણગંધ્ર સ્પર્શવાળા જે પૂતકલો હોય છે ને એટલે ગંદકી જલ્દીથી અબ્ઝોર્બ કરતું નથી એ રિફ્લેક્ટ કરે છે એવું રિફ્લેક્ટિવ નેચર હોય છે રેશમી વસ્ત્રોમાં એટલા માટે રેશમી જે હોય છે તે બેસ્ટ હોય છે તે યુઝ કરાય છે પછી બીજું ક્વેશ્ચન છે કે સેનેટરી નેપકિન્સ કન્વર્ટ ધ લિક્વિડ ટુ જેલ વિચ બ્લોક ધ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ધેન વાય આર ધે નોટ બેટર ઓકે તો હવે જે તો એમાં ઘણા બધા રીઝન્સ છે કે જે લોકો પણ હવે આજના ટાઈમમાં હવે માનવા લાગ્યા છે કે આજે બહારથી જે ડિસ્પોઝેબલ સેનેટરી નેપકિન્સ મળે છે ને તો તે પ્લાસ્ટિકથી પણ એમાં પ્લાસ્ટિકનું પણ યુઝ હોય છે એની મેકિંગમાં તો એ પ્લાસ્ટિકમાંથી પણ બનાવવામાં આવતા હોય છે તો એનું ડિસ્પોઝલ કરવા કાંઈ ઇઝી નથી તેઓ શું કરે છે મુંબઈમાં ખ્યાલ છે આજો આજે ફોટોમાં દેખાય છે ને તેને લેન્ડફિલ કહેવાય છે એટલે એમાં ડમ્પિંગ કરતા હોય છે ઘણા દિવસો ઘણા ઘણા બધા ટાઈમ સુધી આવી રીતે ડમ્પ કરેલું હોય છે અને માત્ર થોડુંક થોડુંક જ એમાંથી જે પણ રિસાયકલ કરવામાં આવે છે આજે મેઇન તો આ સેનેટરી નેપકિન્સની વાત છે તો એ શું કરતા હોય છે લેન્ડફિલ્સમાં ફેંકી દેતા હોય છે અથવા તો એટલે મેજોરિટીમાં ફેંકી દેતા હોય અને ઘણા સમય સુધી એમ જ પડેલા હોય છે તો વિચારો શું એટલે કેવું થાય છે જીવોત્પત્તિ તો ચાલુ જ હોય છે એટલે એ બધું અવોઇડ કરવાનું અથવા તો એ શું કરતા હોય બાળી નાખતા હોય છે તો એનાથી ટોક્સિન વાળું ગેસ વગેરે નીકળે છે એવા પ્રોબ્લેમ્સ બીજા થાય છે એવી રીતે કહે છે અને અથવા તો એ લોકો એને બરી કરે એટલે કે દાટી નાખે છે તો ડાટવાથી પણ ફાઇવ ટુ એટ હન્ડ્રેડ વર્ષો લાગે છે કહે છે 500 ટુ 800 હન્ડ્રેડ લાગે છે ડીકમ્પોઝ થવા માટે તો ત્યાર સુધી તો જીવોત્પત્તિ તો ચાલુ જ રહેવાની છે અને બધું પાપ આપણને લાગ્યા કરવાનું છે હવે એ લોકો જ હવે કહેવા લાગે છે કે આજે સેનેટરી જે નેપકિન્સ યુઝ કરીને ફેંકો છો તો તે એન્વાયરમેન્ટ માટે હવે હઝાર્ડસ હોય છે એટલે એ લોકો હવે કહેવા લાગે છે તો માટે કેટલા બધા કંપનીઓ હવે રીયુઝેબલ કોટન વાળા નેપકિન્સ પણ વેચવા લાગ્યા છે પણ તેની એડ્સ આવતી નથી ટીવી પર એટલા માટે ઘણાને હમણાં ખ્યાલ પણ નથી આવ્યું કે હવે લોકવ્યવહારમાં પણ એ સ્ટાર્ટ થઈ ગયું છે અને ઘણા લોકો તેનું ઓપ્શન કોટનના જે હોય છે તો ઓપ્શન હવે બધા અપનાવી રહ્યા છે અને બીજું યાદ રાખવાનું કે આપણે જો એમ જ કચરામાં ફેંકી દઈએ તો આગળ તેનું હવે પ્રોસેસિંગ શું થશે તો તેનો આ વિચાર આપણે એનો વિચાર કરતા પણ નથી કે આગળ એનું શું થવાનું છે જે પણ હવે સફાઈ વાળા હોય છે ને કર્મચારીઓ જો અહીંયા કેવી રીતે ત્યાં ઉભા છે તો તેઓને હાથથી સેગ્રીગેશન કરવું પડતું હોય છે કચરાનું કેટલાક તો બિચારા ગ્લોવસ પણ પહેરતા ના હોય છે એટલે તેઓના હેલ્થ માટે તો કેટલું હાનિકારક હોય છે ડેન્જરસ હોય છે અહિયાં જો એક બીજું અહીંયા શું બતાવે છે જો દેઓનારમાં જે લેન્ડફિલ હોય છે ને તો વેસ્ટ ડમ્પ એવરી કેટલું છે થ્રી થાઉઝન્ડ ટુ થ્રી થાઉઝન્ડ ટુ મિલિયન ટન્સ જેટલું રોજે રોજ ડિસ્પોઝેબલ ડમ્પ થાય છે એટલે ફેંકાય છે કચરો અને હાઇટ કેટલી થઈ ગઈ છે ત્યાં થર્ટી ફાઈવ મીટર્સની વિચારો અને પછી મુલુંડમાં પણ અહીંયા જો હવે બંધ કરી દીધું છે લોકો આટલું ભરાઈ ગયું છે થર્ટી મીટર્સ જેટલું આટલું મોટું થઈ ગયું છે પછી હવે કાંજુર માર્ગમાં ટુ થાઉઝન્ડ લેવલમાં એ લોકોએ સ્ટાર્ટ કર્યું હશે પછી એનું પણ કેટલું થયું છે એનું અહીંયા કઈ બતાવ્યું નથી પણ થ્રી થાઉઝન્ડ ફાઈવ હંડ્રેડ મિલિયન બીજું એ પણ આપે કહ્યું કે આ લિક્વિડ થી જેલમાં કન્વર્ટ થઈ જાય છે તો જીવોત્પત્તિ થતી નથી પણ આવું નથી અવશ્ય એમાં ફોર્ટી મિનિટ્સ બાદ જીવોત્પત્તિ હંડ્રેડ પર્સન્ટ સ્ટાર્ટ થઈ જ જાય છે અશુચિ ના જે પણ હોય છે પદાર્થો એમાં ફોર્ટી એટ મિનિટ્સ બાદ જીવોત્પત્તિ સમૂરછીમ જીવોની ઉત્પત્તિ મરણ વગેરે સ્ટાર્ટ થઈ જ જાય છે અને વળી બીજું એ લોકો શું કહે છે કે આ જે ડિસ્પોઝેબલવાળા જે એ બનાવે છે ને તો એ યુઝ કરતા એટલે ઘણા ટાઈમ સુધી જો એ યુઝ કરેલા હોય ને શરીરની સાથે સંયોગમાં રહેલા હોય છે તો તે કેન્સર પણ કરાવી શકે છે અથવા તો યુટીઆઈ ઇન્ફેક્શન્સ એટલે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ પણ કરાવી શકે છે માટે હવે ટાઈમમાં ઘણા હવે બીજા ઓપ્શન્સ વિચારી રહ્યા છે એ લોકો પણ કે રિયુઝેબલ કપડા નેપકિન્સ હોય અથવા તો કપ્સ હોય તો એવું બધું એ યુઝ એટલે એ એવા ઓપ્શન સ્ટાર્ટ કરે છે પણ આપણે પહેલા જ કહ્યું કે કપ્સ આ બધું આપણને યુઝ નહીં કરવાનું પણ આપણને જેવી રીતે આપણે જેવી રીતે આપણામાં જેવી રીતે ફોલો કરવાનું કહ્યું છે કે કોટનનું કાપડ આપણને ઉપયોગ કરવાનું જે ખુલી શકે અને સુકાઈ શકે ધોઈ શકે પછી ધોઈને આપણને શું કરવાનું જો પોસિબલ હોય જો આપ ગામમાં રહેતા હો કચ્છ વગેરેમાં તો એ બહુ ઇઝીલી પાલન થઈ શકાય છે બહાર નિર્જીવ ભૂમિમાં એનું એ આપણને પરઠી શકાય છે કે ફોર્ટી મિનિટ પહેલા જે સુકાઈ જાય તો એ બેસ્ટ છે અને પછી તેને સુકાવી દેવાનું ખોલીને તડકામાં અને પછી રિયુઝ થઈ શકાય છે તો એ બેસ્ટ ઓપ્શન છે તો એવી જ રીતે આપણને કરવાનું પણ અહીંયા ત્યાં ફેંકવાનું નહીં પ્રાણીઓ માટે પણ ઘાતક છે એ ડોગ્સ વગેરે હોય છે ને તો એ વિચારો હવે આપ બધાને આપ બધાને ખ્યાલ છે શું કરતા હોય છે એનિમલ્સ એના માટે પણ ઘાતક છે એટલે ફેંકવાનું નહીં ધ્યાન રાખવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે ના વાસણો ચાલે તો હવે મેલેમાઇન જે છે તો તે હેલ્થ માટે સેફ નથી એટલે વાપરવાના જોઈએ નોર્મલી પણ બીજું ક્વેશ્ચન છે કે કોયરના મેટ્રેસ ચાલે તો હવે સિમ્પલ ઊનનો સંથારો કરી લેવાનો ને થ્રી ડેઝની તો વાત છે અને જે પણ મેટ્રેસીસ હોય ને તો તે પણ એબઝોર્બન્ટ થી બનેલા હોય છે કે વોટરને મોઈશ્ચરને અબ્ઝોર્બ કરીને ઠંડક રાખે એવું એટલે અબ્ઝોર્બન્ટ મટીરિયલ્સથી પણ બનેલા હોઈ શકે છે માટે આવા પ્રકારના મટીરિયલ્સ યુઝ નહીં કરવાના પણ કેવા યુઝ કરવાના જેમાં રિફ્રેક્ટિવ પ્રોપર્ટીઝ રહેલી હોય એટલે કે જે અબ્ઝોર્બ વગેરે નહીં કરતા એટલે શું કેવા હોય છે રેશમી હોય ઊનના હોય છે જે આપણા શાસ્ત્રમાં કહે છે તો એ જ યુઝ કરવાનું થ્રી ડેઝી તો વાત છે બરાબર પછી બીજું ક્વેશ્ચન છે કે એમસીમાં જે પણ આપણે વસ્ત્રો પહેરીએ તો તે પછી યુઝ કરી શકાય તો હા તો જે વસ્ત્રો આપણે પહેરીએ તે ધોઈને સુકાવ્યા બાદ છાંટણું કર્યા બાદ તે આપણે યુઝ કરી શકીએ એમાં કોઈ પ્રોબ્લેમ નથી પછી બીજું ક્વેશ્ચન છે કે સેકન્ડ ડેમાં સ્નાન કરીને હેરવોશ કરીને ફોર્થ દિવસે ફક્ત સ્નાન કરીએ તો ચાલે ઓકે રિપીટ કરીએ ક્વેશ્ચન સેકન્ડ ડેમાં સ્નાન કરીને હેરવોશ કરીને ફોર્થ દિવસે ફક્ત સ્નાન કરીએ તો ચાલે તો હવે આપણને શું કરવાનું છે સેવન્ટી ટુ આર્સ બાદ જ આપણને કહ્યું છે કે વાળ ધોઈને સ્નાન કરવાનું તે પરફેક્ટ વિધાન છે તો તેવી જ રીતે કરવું જોઈએ તો બરાબર શુદ્ધિ થઈ શકે છે પછી બીજું ક્વેશ્ચન છે કે રેશમી ક્લોથ્સમાં સ્ટિચિંગ કોટનથી કરેલી હોય તો તે ચાલે તો હવે ધ્યાન રાખવાનું કે કોટન જ્યાં જ્યાં જેની વપરાશ હોય ને તો તે ધોઈને જરૂરી છે એટલે એ પણ ધોઈને સુકવવા જરૂરી છે પછી ક્વેશ્ચન છે કે ગૌમૂત્રમાં પાણી પાણી ઝાડુ મીઠું હળદર નાખીએ તો ચાલે એક બે મહિના સુધી પટ્ટા માટે તો હવે ધ્યાન રાખવાનું કે પાણીનું અંશ જે જે ચીજોમાં હોય તો તે નહીં ચાલે એમાં જીવોત્પત્તિ થઈ જ જાય છે અને ગૌમૂત્રમાં પણ એમ પણ થ્રી ડેઝ પછી સમોરછીમ જીવોની ઉત્પત્તિ ચાલુ થઈ જાય છે એટલે એ બધું અવોઈડ કરવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે પચખાણ સવારે લીધું હોય એકાસણાનું પછીથી એમસીમાં થઈ જઈએ તો ઓકે તો હવે એકાસણું તો આપણને કરી જ લેવાનું તપનું પચખાણ લીધેલું હોય તો એ કરી શકાય એમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ ક્રિયા જો સવારમાં થઈ ગઈ હોય આપણી તપની તો સારું પણ જો એમસીમાં થઈ જઈએ તો પછી ક્રિયા નહીં કરાય પણ શુદ્ધિ થયા બાદ જ આપણે ક્રિયા પછીથી કરી લેવાની પણ એકાસણાનો ભંગ નહીં કરાય એકાસણાનું જે આપણે બેસીને કરવાનું હોય વુલન આસન પર બેસીને કરવાનું પછી બીજું ક્વેશ્ચન છે કે ઘરમાં બે લેડીઝ રહેલી હોય એક પાડે અને બીજી ન પાડે તો શું કરવાનું તો આપણને તો બીજા ભલે પાડતા ન હોય પણ આપણને તો અવશ્ય પાડવું જ જોઈએ એમ નહીં વિચારવાનું કે અડાડ તો એમ પણ થઈ જ જાય છે બીજી 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 લેડીઝ જે છે છે તો તો તે કરી જ લે લેડી અડાડ તો આપણને હવે શું આપણે પણ અડાડ આપણે પણ કરી લઈએ તો એવું નહીં વિચારવાનું આપણને તો અવશ્ય આપણું ધર્મ જે પ્રભુએ જે આજ્ઞા કહી છે તો તે પાલન કરવાનું માસિક ધર્મ પાલન કરવાનો પાડવાનું અને જે બીજા જે પાડતા નથી એમને પણ સાચી સમજણ આપવા પ્રયત્ન કરવાનો પછી બીજું ક્વેશ્ચન છે કે ઔષધ લઈએ અને ત્યારે થઈ જઈએ તો શું કરવાનું ઓકે તો ઔષધ જે છે તો તે કન્ટિન્યુ કરવાનું પણ કેવી રીતે કન્ટિન્યુ કરવાનું એમસીના રૂલ્સનું પાલન કરતા કરતાં કરવાનું અડ્યા વિના કરવાનું કોઈને પણ અને આદેશ અને જે પણ ક્રિયાઓ હોય છે ને તો તે બીજો કોઈ જે ઔષધમાં રહેલ વ્યક્તિ હોય છે તો તે કરાવે છે આવી રીતે બીજા દ્વારા ક્રિયા એટલે કરવાની પણ પોતે સૂત્ર નહીં બોલવા નહીં પણ પડીલેહણ વગેરે જે પણ ક્રિયાઓ હોય છે તો તે સેમ કરવાની હોય છે એટલે પૌષદની સાથે સાથે એમસી ના રૂલ્સ પણ એડિશન થઈ જાય છે એટલે બંને પાડવા જોઈએ ત્યારે ઓકે બીજું ક્વેશ્ચન જોઈએ હાઉ શુડ વન કાઉન્ટ ધ ડેઝ ઇફ ફર્સ્ટ ડે ઓનલી સ્પોટિંગ હેપન્સ એક્ચ્યુઅલી મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ્સ ફ્રોમ થર્ડ ડે એન્ડ ગોઝ અપ ટુ સેવન્થ એઇથ ડે ઓકે તો જ્યારે આપ સ્પોટિંગ આપણે દેખાય તો ત્યારથી કરીને આપણને સાઈડમાં બેસી જવાનું ત્યારથી આપણને એકવાર દેખાય તો પછી પૂજા દર્શન બધું સ્ટોપ કરી દેવાનું ઘરના કાર્યો પણ સ્ટોપ કરી દેવાના સાઈડમાં બેસી જવાનું પણ કાઉન્ટિંગ પછી જ્યારથી એકચ્યુલી આપને લાગે છે થાય છે ત્રણ દિવસ તો ત્યારથી એ ત્રણ દિવસ પ્લસ એક્સ્ટ્રા ફોર ડેઝ એટલે સેવન ડેઝ અને સ્ટાર્ટિંગના જે આપણે જે દેખાઈ ગઈ તો ત્યારથી આપણે સ્ટોપ કરી દીધું હતું બધું તો એટલે આટલા જોડાઈ જાય એડ થઈ જાય દિવસો પછી બીજું ક્વેશ્ચન છે કે રિટેલ જનરલ સ્ટોર છે તો ડેલી આવતા કસ્ટમરમાં કોઈ એમસી વાળા બહેન પણ હોય હા કસ્ટમરમાં કોઈ પણ આવી શકે છે બરાબર પછી આગળ કહે છે કે પણ અમારા ઘરે એમસી પાડે છે ત્યારે ઘરમાં શુદ્ધિ રહે માટે માટે શું શું કરાય એના હવે ઘરે આપણે આવીએ તો ત્યારે પછી કરવાનું પણ અડાડ કરવાની નહીં ઘરમાં બરાબર અને હમણાં પણ શું એમ પણ કોરોના હમણાં જે ટાઈમ ચાલી રહ્યો છે એમાં પણ આપણે પ્રિકોશન્સ રાખતા હોય એટલે ડાયરેક્ટલી અડાડ પણ થતી નથી જે પણ એ લોકો ઓર્ડર કરે કે આટલા કિલોનું વજન કરીને એ મૂકી દેવાનું ટેબલ ઉપર એટલે અલગ જે ટેબલ હોય ને આવું એક આગળનું લાકડાનું ટેબલ તો એના ઉપર મૂકી દેવાનું એ લોકો લઈ લે પોતાના હાથ થી બરાબર એવી રીતે પણ આપણે કરી શકીએ છીએ એટલે અડાડ ઓછી થાય એટલું સારું અને ઘરે આવીને ક્યાં પણ અડાડ કરવાની નહીં આપણને રોજ રોજ માટે આવી રીતે પ્રેક્ટિસમાં રાખવાનું કે ઘરે આવીને આપણે કોઈને કાંઈ પણ ચીજ વસ્તુને અડાડ નહીં કરવાનું સીધો બાથરૂમમાં ચાલી જવાનું ચાલ્યો જવાનું બાથરૂમમાં ને ત્યાં સ્નાન કરી લેવાનું કપડા પણ સાઈડમાં મૂકી દેવાના અને પછી શુદ્ધ થઈને પછી ઘરે અડાડ કરવાની તો એ પરફેક્ટલી પાડી શકાય છે ઘરમાં પણ કઈ પણ અશુદ્ધિ કે દૂષિત ન થાય એક ક્વેશ્ચન છે કે સેવન ડેઝ આગળ એન્ડ સેવન ડેઝ પાછળ એમ પૂજા ન કરાય તો હવે જે તારીખ છે એનાથી એક બે દિવસ આગળ આપણે બેસી શકીએ પણ સેવન ડેઝ આગળનો કઈ ઉલ્લેખ આપણે શાસ્ત્રમાં કંઈ કઈ ઉલ્લેખ છે તેવું જો વાંચાયેલું નથી આગળનું આટલું બધું નથી માત્ર એક બે દિવસ પ્રિકોશન માટે બધું ત્યાગ કરવાનો એટલે કરવાની ભાવ પૂજા કરી શકાય છે પણ સ્ટાર્ટ થાય ત્યારથી સાત દિવસ પછીથી ફોલો કરવાના છે અહીંયા ક્વેશ્ચન છે કે નાઇન્ટી નાઇન યાત્રા વખતે ફોર્થ ડે ના શુદ્ધ થયા બાદ યાત્રા કન્ટિન્યુ કરાય છે તે ઘણા જણાવવું કરતા હોય પણ શું કરવાનું હોય ફિફ્થ ડે ઓનવર્ડ પ્રભુ દર્શન અને પૂજા સોરી પૂજા ની પ્રભુ દર્શન સામાયિક પ્રતિક્રમણે સ્ટાર્ટ કરવાના હોય છે અને પણ ઘણા પ્રોપરલી રીતે ફોલો કરતા હોય છે ફિફ્થ ડે ઓનવર્ડ પ્રભુ દર્શન કરવાનું હોય છે તો તે રીતે હવે આપણે જાણ્યું છે તો તે આવી રીતે સ્ટાર્ટ કરવાનું એક ક્વેશ્ચન છે કે સેવન્ટી ટુ આર્સ પછી હેર ધોઈ પછી એ હેર સુકાઈ જાય પછી ઘરમાં ટચ કરવાનું તો હા તો સ્નાન કરીને એકદમ સુકાઈ જાય ને વાળ અને પછી જ ઘરમાં અને પછી છાંટણું બીજો કોઈ કરે આપણા ઉપર સ્વર્ણથી અડાયેલા પાણીથી અને પછી આપણે ટચિંગ ટચ વધુ કરી શકીએ છીએ બીજું એક ક્વેશ્ચન છે કે ફિફ્ટીન દિવસે બીજી વાર દેખાય આપણે તો પાડવાનું હા તો કેટલાકને થતું હોય છે ને ફિફ્ટીન ફિફ્ટીન ડેઝ ના ગેપમાં પણ એમને થઈ જતું હોય છે એટલે પછી પાડવું આવશ્યક છે બીજું ક્વેશ્ચન છે કે જો પાડતા ન હોઈએ તો પિરિયડમાં થઈએ તો તરત સ્નાન કરવું જોઈએ એ જરૂરી છે હવે એવું કહે છે કે જો ઓઇલવાળા વાળ વાળ હોય ને તો એ એનાથી વધારે અડાઅળ થવાની સંભાવના રહેલી હોય છે એટલા માટે કહેતા હોય કે વાળ ત્યારે ધોઈ લેવાના પછી બરાબર એટલે એમસીમાં થઈ જઈએ પછી જો વાળ ઓઇલી ટાઈપ હોય ને તો પછી સ્નાન કરવા માટે કહેતા હોય છે એક ક્વેશ્ચન છે કે ગાયનેકોલોજી પ્રોબ્લેમના લીધે લાસ્ટ એક મંથથી શુચિ એ ચાલુ છે તો સામાયિક થાય કે નહીં તો હવે કેટલાક ને આવું પ્રોબ્લેમ થતું હોય છે તો પછી બધું આપણને કરાય નહીં એટલે શું કરવાનું માત્ર ત્રણ અવકાર એટલે માનસિક આવી રીતે મનથી જાપ કરવાનું નવકાર અને ત્રણ અવકાર કરીને બેસી લેવાનું બેસી જવાનું આત્મચિંતન ધર્મ ધ્યાન માં આપણે રહેવાનું ત્યારે તે જ યોગ્ય લાગે છે એ ક્વેશ્ચન છે કે બાથરૂમ અને ટોયલેટ ઘરમાં એક જ હોય તો કઈ રીતે યુઝ કરવાનું ઓકે તો તે આપણને યુઝ કર્યા બાદ શું કરવાનું પ્રોપરલી ફટ્ટાથી એકદમ કોરો કરવું જરૂરી છે એકદમ ડ્રાય કરવું જરૂરી છે નહીં તો અડાઅડ થાય છે તો પછી પાપ લાગે છે અહીંયા ક્વેશ્ચન છે કે છાંટણું શેના પાણીથી કરવાનું તો જે આપણા આભૂષણો આપ જે પહેરા જે શુદ્ધ વ્યક્તિ હોય ને તો એમના પાસે જે સ્વર્ણના ગોલ્ડના આભૂષણ હોય કે જે રિંગ હોય ગોલ્ડની રિંગ હોય કે ચેઇન હોય તો તેનાથી અડાયેલું જે પાણી હોય છે તો એ યુઝ કરવા દ્વારા છાંટણું કરવાનું હોય છે અહીંયા ક્વેશ્ચન છે કે એમને અશુચિ દેખાય છે ટ્વેલ્થ ડેથી અને નોર્મલ જે અશુચિના એમસી ના દિવસો છે તે ટ્વેન્ટી ફિફ્થ ડેથી સ્ટાર્ટ થાય છે તો શું કરવાનું ટ્વેલ્થ ડેથી તો બે ટાઈમ પાડવાનું કે શું એવી રીતે એમનું ક્વેશ્ચન છે તો તો આપણને જો દેખાય ને તો આપણને પાડવું જરૂરી આટલું આપણને પ્રિકોશન રાખવું જરૂરી છે કારણ કે આપણને આપણે જો થોડુંક પણ આપણે ઉપેક્ષા કરીએ ને તો પછી આપણને ઘણા પાપ કર્મોનું બંધ થઈ શકે છે એટલે આપણને પછી ધાર્મિક કાર્યો બધા કરવાના નહીં પછી અડાડ નહીં કરવાની એ ધ્યાનમાં ધ્યાનમાં રાખવાનું જીનાલે નાલે વગેરે પછી જવાનું નહીં ઓકે તો હવે આપણે ટ્રાય કર્યું છે કે જેટલા પોસિબલ થયા એટલા આપણે ક્વેશ્ચન્સની ક્લેરિટી આપવા આપણે ટ્રાય કર્યું છે આ ટોપિક ઉપર ઘણા બધા પાસાઓ ઉપર આપણે વિચારણા કરવા પ્રયત્ન કર્યું છે હવે આ સમજણ પ્રાપ્ત કર્યા બાદ આપણને આ આચરણમાં જરૂરથી લાવવાનું છે જેના આજ્ઞા છે એ માટે પાલન કરવાનું છે આપણને તો આવા વિચારથી આપણે એમસી નું પાલન આપણે જો ને તો તે શ્રેષ્ઠ છે 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 કેવા કે આ માટે મને પાલન કરવાનું બસ પણ આવા વિચારથી આપણે પાલન નહીં કરીએ પણ જો એમસી ના અપાલનના કારણે જે પણ પાપ કર્મો નું બંધ થાય છે તો અને એના કારણે જે ભયંકર દુષ્પરિણામો આગળ આપણને જે ભોગવવા પડશે તો તે જાણીને તે વિચારીને તેનાથી ડરીને જો પણ પણ આપણે પાલન ને તો ચાલશે એક વખત એટલે કંઈ પણ કરીને આપણને એમસી નું પાલન સ્ટ્રિક્ટલી કરવાનું છે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ડે નવું લાગશે ભૂલાઈ પણ જશે કે મને અડવાનું નથી ઘરમાં અને ભૂલથી ક્યારેક અડાઈ પણ જશે પણ આપણને છતાં છોડવાનું નથી પ્રયત્ન કરવાનું શુદ્ધિકરણ કરાવી લેવાનું એમાં કઈ પ્રોબ્લેમ નથી પણ આદત પડી જશે ઈઝી જ લાગશે પછી એક વખત આદત થઈ જશે તો અને હવે આપણા બધા ઉપર એક મોટી જિમ્મેદારી આવી ગઈ છે કે આ જ્ઞાન જે આપણે અહીંયા સાંભળ્યું છે તો તે આપણા પરિવારને અને જે પણ જાણીતા હોય છે અને જે આપણા ઘરમાં પુત્રી અને પુત્રો હોય છે તો એમને ટ્રાન્સફર કરવાની આપણા ઉપર એક મોટી જિમ્મેદારી આવી ગઈ છે તો તે આપ બધા આગળ એ ફોરવર્ડ કરશો એ જે પણ જ્ઞાન છે ટ્રાન્સફર કરશો બધાને અને શાંતિપૂર્વક સમજાવશો કે દુષ્પરિણામોને બતાડીને જે નાના હોય ને તો એ લોકોને દુષ્પરિણામો એ બતાડીને સમજાવવું જ આવશ્યક છે તો પછી એમને પુરુષાર્થ એ પાડવા માટે પુરુષાર્થ કરશે અને ટ્રાય કરશે પાડવાનું તો આવી રીતે સમજણ પૂર્વક સમજણ આપવાની એમને અને આવી રીતે એમસી ના બરાબર પાલન દ્વારા ઘરવાળા સભ્યોને પ્રભુ પૂજાને પ્રતિક્રમણ પૂજા કરવામાં અમૂલ્ય લાભ છે અને ઘરમાં સાધર્મિક ભક્તિનું પણ જે લાભ છે તો તે આપણને અને આપણા પરિવારને પણ પ્રાપ્ત એટલે આપણા પરિવારને તે પ્રાપ્ત થઈ શકશે એટલે એ ધ્યાન રાખવાનું કે એમસી નું પાલન જે ઘરમાં થતું હોય ત્યાં સુપાત્ર દાન થઈ શકે છે એનું લાભ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સાધર્મિક ભક્તિનો પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે જેના ઘરમાં પાલન થતું નથી તો એ બધા આ મહા મોટા લાભથી તે વંચિત રહી જાય છે અને ઘરમાં દૈવી તત્વ પણ જળવાઈ જશે અને ઘરમાં પણ પવિત્રતા જળવાઈ જશે અને સાથે સાથે મનના એટલે જે ઘરના જે સભ્યો છે તે બધાના મનમાં અને આત્માના પરિણામોની શુદ્ધતા જળવાઈ જશે અને ધાર્મિક કાર્યોમાં પણ અંતરાય અંતરાયરૂપ બનશું નહીં એટલા માટે આપણે આપણે પોતાને સ્ટાર્ટ કરવાનું છે આપણને જોઈને જ બીજા બધા નાના છે તો તે સ્ટાર્ટ કરશે જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામી દુકડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ પ્રણામ